नमस्कार विद्यार्थी मित्रों, बीबीएन पीबी हिरप्रा कन्या विद्यालय में आपनु हार्दिक स्वागत छे। विषय भूगोल धोरण 12 आर्ट्स पाठ नंबर 12 आंकड़ाकीय माहितीनु आलेखन। एनी अंदर आपणे लेक्चर नंबर 2 में विभाजित वर्तुळ आलेख विषय अभ्यास कर्यो कि कई रीते विभाजित वर्तुळ आलेख धराय छे एना आपणे बे उदाहरणों जोया। त्यार पछीनो पांचमो प्रकार आपणे आजे शीखवानो छे प्रवाह आलेख वितरण आलेख। एनी विषे चर्चा करिए तो आज आप जोशू प्रवाह आलेख। आंकड़ाकीय माहिती में घनी विविधताओं हो। आंकड़ाकीय माहिती अंदर आप जुए कि घनी बधी माहिती जुदा जुदा प्रकार की जोवा मळे छे। आ आलेख ने प्रवाह कहेवामां आवे छे। आ रीते विविधताओं जोवा मळे छे एवा आलेख ने प्रवाह आलेख तरीके ओळखवामां आवे छे। तेमां कोई विगतनी गति शीलतानु सूचन थाय छे। एनी अंदर कई बाजु गति करे छे ते ए रीते प्रवाह आलेखनी अंदर दर्शावाय छे। मानवी, काचो माल, उत्पादित वस्तुओ वगैरेनी हेरफेरने प्रवाह आलेख द्वारा असर दर्शावामां आवे छे। तो प्रवाह आलेखोमां कई कई बाबतो समावेशमां आवे छे तो के मानवीनो, काचो मालनो, उत्पादनती वस्तुओ नु हेरफेर कई जग्याए थती जोवा मळे छे ए दर्शावे छे। मानवी अथवा चीज वस्तुओनी जे हेरफेर थाय छे तेमां बे बाबतो स्पष्ट रीते उपजी आवेली छे। मानवी अथवा चीज वस्तुओनी जे हेरफेर थाय छे तेमां बे बाबतो जेम आमां एक बाबत छे हेरफेरनी दिशा। तो कई बाजुथी कई बाजु वस्तुओ जाय छे हेरफेरनी दिशा नक्की थाय छे। बीजी वस्तुओनुं प्रमाण के मानवीनी संख्या कई वस्तुओनुं प्रमाण केटलुं छे अथवा मानवीनी संख्या केटली आ बे बाबतो एक साथे दर्शावानी होय तो ए माटे प्रदेशोनो नक्शो होवो जरूरी छे। हेरफेरनी दिशा अने वस्तुओनुं प्रमाण अथवा मानवीनी संख्या आ बे वस्तु दर्शावी होय तो ए दशा माटे जे તે પ્રદેશનો નકશો હોવો જરૂરી છે। તેમાં હેરફેર સાથે સંબંધ ધરાવતા પ્રદેશોને પરસ્પર રેખા દ્વારા સંકળી શકાય છે। એને જુદી જુદી પ્રદેશો દ્વારા રેખાઓ દર્શાવી અને એની સાથે સંકળી શકાય છે। તો આંકડાની બહુતુલા માટે બે પ્રદેશો વચ્ચે દોરવામાં આવતી રેખાઓની સંખ્યા નક્કી થાય છે અને આને કારણેથી બે પ્રદેશો વચ્ચે જે સંખ્યાઓ થાય છે એ સંખ્યા દ્વારા રેખાઓ દ્વારા દર્શાવવામાં આવે છે। રેખાઓમાં વધુ સંખ્યા કે પ્રદેશો વચ્ચે થતા હેરફેરની સઘનતા સૂચવે છે। જે રેખાઓની સંખ્યા વધુ જોવા મળે તો એ પ્રદેશો સાથે વધુ હેરફેર થતી જોવા મળે છે અને વધુ અવરજવર હોય તો રેખા સંખ્યા વધારે અને હેરફેર ઓછી હોય ત્યાં રેખા સંખ્યા ઓછી હોય। જો રેખા સંખ્યા વધુ પ્રમાણમાં હોય તો ત્યાં હેરફેર વધુ થાય છે અને રેખાનું પ્રમાણ ઓછું હોય તો ત્યાં રેખા ઓછી જોવા મળે। અહીંયા આપણે ગુજરાતનો નકશો આપેલો છે તો આપણે મુખ્ય દિશક જોઈએ તો ત્યાંથી જુદા જુદા દર્શાવ્યાથી આપણે અમદાવાદ મુખ્ય કેન્દ્રમાંથી અહીંથી ગુજરાતમાંથી મુંબઈમાંથી જુદા જુદા પ્રમાણમાં તો મુંબઈમાંથી આપણે જોઈ છીએ દિલ્હી પણ જઈ શકાય છે। તો સૌથી વધુ દિલ્હી થાય છે તો ત્યાં રેખા જાડી જોવા મળે। ત્યાંથી આપણે જયપુર જઈ છીએ તો ત્યાં રેખા પાતળી જોવા મળે તો અહીંયા હેરફેર ઓછી જોવા મળે છે। ત્યાર પછી કોલકાતા, યુએસએ, મસ્કન, કુવેત આ રીતે જુદા જુદા પ્રવાહો છે જ્યાં ઘાટી રેખાઓ દર્શાવવામાં આવેલી છે તો ત્યાં હેરફેર વસ્તુની વધુ પ્રમાણમાં થતી જોવા મળે છે। ગુજરાતની બહાર થતી વિમાન સેવાની અંદર દર્શાય ત્યાર પછી બેંગ્લુર, ચેન્નાઈ, હૈદરાબાદ, સિંગાપોર અહીંયા જે અહીંયા હેરફેર કેવી થઈ છે ઓછી કારણ કે રેખા કેવી જોવા મળે છે પાતળી જોવા મળે છે। એવી જ રીતે મુંબઈથી ભુજથી મુંબઈ જતી રેખાઓ ત્યાર પછી રાજકોટથી મુંબઈ જતી રેખાઓ તો આ બધી જુદી જુદી જોવા મળે છે તો પાતળી જે રેખાઓ છે એ દર્શાવે છે કે ત્યાં હેરફેર વધુ અને ઘાટી રેખાઓ આ રીતે રેખા આલેખ દ્વારા દર્શાવી શકાય છે। તો જો હેરફેર કે અવરજવર ઘણી વધુ માત્રામાં હોય તો રેખાઓની સંખ્યા વધુ હોય છે। કહેવાનો મતલબ કે હેરફેરની અવરજવર વધુ પ્રમાણમાં માત્રામાં થતી હોય તો રેખાની સંખ્યા સૌથી વધુ જોવા મળે તેથી તેમને તદ્દન નજીક દોરવી શકાય છે અને એની આજુબાજુ નજીકથી એને દોરી શકાય। આમ આપવામાં આવેલી છાપ ઉપર ઉપજે છે જ્યાં રેખાઓને બદલે સરંગ પટો દોરે આમ એકને એક બાજુબાજુમાં રેખા દોરવાને કારણેથી ત્યાં જાડા સરંગ પટો થઈ જતો જોવા મળે છે। આપણે આકૃતિમાં જોઈએ કે ગુજરાતમાં જતી 12 વિમાન સેવાઓની દર્શાય ત્યાર પછીનો બીજો પ્રકાર જોવા મળે વિતરણ નકશા। તો નકશામાં સપાટી ઉપર રહેલા વિવિધ તત્વોની માહિતી આપવામાં આવે છે। તો વિતરણ નકશાની અંદર વિવિધ પ્રકારના જે તત્વો છે તો એ તત્વોની અહીં માહિતી આપવામાં આવે છે। આ માહિતી મોટાભાગે ગુણાત્મક સ્વરૂપે જોવા મળે છે।
સામાન્ય રીતે ભૂપૃષ્ઠના નકશામાં કોઈ પર્વતની ઊંચાઈ, નદીની પ્રવાહ લંબાઈ ચરવા જાણવામાં આવતી નથી. તો આ નકશાની અંદર એની પ્રાદેશિક ભૂપૃષ્ઠતા જાણી શકાતી નથી, અથવા તે પર્વતની ઊંચાઈ કેટલી છે, નદીની પ્રવાહ કેટલી જાડાઈ છે કે લાંબી છે એ જાણી શકાય. પરંતુ જ્યાં આવી સંખ્યાત્મક માહિતી આપવામાં આવે ત્યારે તે માહિતીને યોગ્ય તેના ચિહ્નો વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ માહિતી રહ્યા તો એને ચોક્કસ સ્થળ દર્શાવ્યું હોય તો એને ચિહ્નો વડે દર્શાવવામાં આવે. એટલું જ નહીં પણ તે તત્વો પૃથ્વીની સપાટી ઉપર ક્યાં આવેલા છે તે જણાવવું પણ જરૂરી બને છે, અને તે પૃથ્વી સપાટી ઉપર કયા વિસ્તાર ઉપર આવેલા છે એ પણ અહીં જાણી શકાય છે. ને જે તે પ્રદેશના નકશા ભૂપૃષ્ઠ તરીકે રાખીને જ્યારે તેના ઉપર સંખ્યાત્મક માહિતીનું નિરૂપણ કરવામાં આવે ત્યારે નકશાને વિતરણ નકશા કહેવામાં આવે છે. વિતરણ નકશા એટલે શું? તો કે આંકડાકીય માહિતીનું નિરૂપણ એટલે કરવામાં આવે અને ત્યાર પછી નકશાને વિતરણ નકશા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ભૌગોલિક પ્રદેશો ઉપર થયેલા તત્વોના વિતરણનો ખ્યાલ આવે છે, અને જે જે પ્રદેશો હોય એ પ્રદેશોમાં કયા તત્વોનું વિતરણ થયેલું છે એ પણ માહિતી મેળવી શકાય છે. વિતરણ નકશામાં તેનું નામ સૂચવાય છે. વિતરણ નકશાની અંદર જે પ્રદેશો હોય તેનું નામ સૂચવાય છે, તે પ્રમાણે વિગતોનું વિતરણ સૂચવાય છે, અને એના આધારે જુદી જુદી વિગતોનું સૂચન કરવામાં સપાટી ઉપર તેમના વિતરણ દર્શાવવા માટે જુદી જુદી સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે. અને સપાટી ઉપર તેમના વિતરણ દર્શાવવા માટે જુદી જુદી સંજ્ઞાઓ દર્શાવવામાં આવે છે. સંખ્યાત્મક માહિતી આપવા માટે ટપકું, સ્તંભ, વર્તુળ, ચોરસ વગેરે સંજ્ઞાનો ઉપયોગ કરીને વિતરણ નકશાઓ તૈયાર કરી શકાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, સંકેતક માહિતી મેળવવા માટે વિતરણ નકશામાં કેવા ચિહ્નનો ઉપયોગ કરી શકે? તો કે ટપકું પણ દોરી શકાય છે, સ્તંભ પણ દોરી શકાય છે, વર્તુળ પણ દોરી શકાય છે અને ચોરસ દોરી શકાય. આ રીતે કેટલીક બાબતો પ્રસિદ્ધ છે. તો આપણે પહેલાં જોશું ટપકા પદ્ધતિ, રંગ છાયા પદ્ધતિ અને સમસૂચક રેખા પદ્ધતિ. આ ત્રણ પદ્ધતિમાં આપણે આપ્યું છે. તો પહેલું છે ટપકા પદ્ધતિ. પહેલી નકશાની પદ્ધતિ કયું છે? ટપકું પદ્ધતિ. તો મધ્ય ગુજરાતના જિલ્લામાં વસ્તી વિતરણ 2011 આપી છે. તો એમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેરા, ગાંધીનગર, અમદાવાદ અને ખંભાતના અખાત આ વિસ્તારમાં જે તબકાઓ દોરેલા છે, તો જ્યાં જ્યાં તબકાઓ દર્શાવવામાં આવેલા છે ત્યાં એક વસ્તીનું વિસ્તરણ દર્શાવેલું જોવા મળે છે. તો આ જગ્યાએ અમદાવાદની અંદર જેટલા વિસ્તારમાં વસ્તીનું નિર્માણ થયેલું જોવા મળે છે. તો પહેલાં જોઈએ તપકું. આ પદ્ધતિનો કદાચ સૌથી વધુ ઉપયોગ વસ્તી અને જુદા જુદા પાસાઓ દર્શાવવા માટે સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. આ નકશાનો સૌથી વધુ ઉપયોગ રહ્યો તો મોટાભાગે આ પદ્ધતિનો ઉપયોગ વસ્તી દર્શાવવા માટે અને જુદી જુદી પ્રવૃત્તિ દર્શાવવા માટે થાય છે. તેમાં વસ્તી ગીચતા, તો આના આધારે એની વસ્તી ગીચતા દર્શાવવી હોય, સ્ત્રી પુરુષનું પ્રમાણ દર્શાવવું હોય, સાક્ષરતા વગેરે અનેક વિગતો બતાવી શકાય છે. તો આ ટપકા પદ્ધતિ જે તે પ્રદેશોમાં વસ્તી ગીચતાઓનું પ્રમાણ શું છે, સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે, સાક્ષરતાનું પ્રમાણ વગેરે વિગતો દર્શાવવા માટે ટપકા પદ્ધતિ અતિ જરૂરી છે. ટપકા અંગે કેટલીક બાબતો ધ્યાનમાં રાખી શકાય છે, અને આને બાબતે તેમાં ટપકાનું કદ અને સંખ્યા બે મહત્વની વિગતો દર્શાવવા છે. એક ટપકાનું કદ કેવા પ્રકારનું ટપ છે અને તેનું મહત્વ શું છે એ વિગતો. પ્રત્યેક ટપકું કોઈ નિશ્ચિત સંખ્યા સૂચવે છે અને પ્રત્યેક ટપકુરીઓ એની સંખ્યા દર્શાવે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોઈ તો આ નકશામાં મધ્ય ગુજરાતના 7 જિલ્લાની કુલ વસ્તી ટપકામાં દર્શાવેલી છે. અહીં આપણે નકશો જોયો તો આજે ટપકાઓ દર્શાવીને 7 જિલ્લાઓ છે, વડોદરા, પંચમહાલ, દાહોદ, ખેરા, અમદાવાદ અને આણંદ. તો આ 7 જિલ્લાઓની વસ્તી દર્શાવી છે. પ્રત્યેક ટપકું 100,000 વ્યક્તિ સૂચવે છે. તો એક ટપકુરીઓ એ કેટલી વસ્તી દર્શાવે છે? તો 100,000ની વસ્તી દર્શાવતી જોવા મળે છે. આ માપ પરથી પ્રત્યેક જિલ્લાની કુલ વસ્તીનો અંદાજ આવી શકે છે. તો આ રીતે તમે જેટલા તબકાઓ દઈ રહ્યા તો 1 તબક્કો = 100,000ની વસ્તી, તો પ્રત્યેક જિલ્લાની વસ્તી કેટલી છે એનો પણ ખ્યાલ આવી શકે આવે છે. અહીં એમ સમજાવાતું નથી કે જ્યાં તબકું નથી ત્યાં કોઈ વસ્તી નથી. અહીં તબકાનું વિતરણ અભૌગોલિક રીતે થયેલું છે, જે સમગ્ર જિલ્લાની કુલ વસ્તી સૂચવે છે. એવું નથી કે જ્યાં તબકાઓ નથી અથવા ખાલી જગ્યાઓ છે ત્યાં વસ્તી નથી, પણ અભૌમિતિક રીતે થયેલું તે સમગ્ર જિલ્લાની કુલ વસ્તીની સંખ્યા સૂચવે છે. તબકાને ભૌમિતિક પ્રણાલીમાં પણ ગોઠવી શકાય છે અને આ
ભૌગોલિક પ્રમાણની રીતે દર્શાવી તો પણ દર્શાવી શકે, તેમાં જે તે જિલ્લાના આકાર પ્રમાણે તબક્કા ઊભા અથવા આદિ હરોળમાં નીચી સંખ્યામાં દર્શાવી શકાય છે. તબક્કા મુક્તિ વખતે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, તબક્કો મૂકો ત્યારે ખાસ જે સ્થળે વાસ્તવિક રીતે નદી, તળાવ, જંગલ કે અન્ય બિનવસત પરિસ્થિતિ હોય ત્યાં તબક્કું ના મૂકવું તેવું જરૂરી. જો ખાસ જ્યારે તમે નકશાઓ દોરતા હોય ત્યારે નકશામાં જ્યાં વાસ્તવિક રીતે નદી આવતી હોય તો ત્યાં તમે તબક્કું મૂકી શકતા નથી. પછી તળાવ, જંગલો અને જ્યાં બિન વસવાટ હોય એવી જગ્યાએ તમે તબક્કો ના મૂકવું જોઈએ. આ માટે તબક્કા મૂકતી વખતે જે તે પ્રદેશના નકશો સાથે રાખવો જોઈએ. જ્યારે તમે તબક્કો કરતા હોય ત્યારે હકીકતની અંદર જે પ્રદેશ પર જે જિલ્લાનો નકશામાં મૂકાય તબક્કા ત્યારે એનો પ્રાદેશિક નકશો પણ હોવો જરૂરી છે. અન્યથા દર્શાવેલ તબક્કો અયોગ્ય માહિતી આપનારું નિવડે છે. આને કારણે બીજો તબક્કું એ તમને યોગ્ય માહિતી સાચી મળી શકતી નથી. આ ઉપરાંત તબક્કું મોટું અથવા નાનું કદ અયોગ્ય માહિતી મળે છે અને તબક્કું નાનું અથવા મોટું એના કારણેથી પણ અયોગ્ય. તેથી દર્શાવવામાં આવતી અનુરોધ તબક્કોનો કદ નક્કી કરાય તે જરૂરી છે. એટલા માટે પહેલેથી જે તમે તબક્કું કર્યું છે એક સરખું અને સરખી રીતે આમ માત્રાત્મક પદ્ધતિ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં રંગ છણિયા પદ્ધતિ વિશે અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.